उज्जवल भारत न्यूज देश की प्रखर आवाज। अब नए अंदाज। अयोध्या में राम मंदिर प्राण प्रतिष्ठा समारोह का उत्सव सबसे बड़ा सांस्कृतिक आयोजन तो होगा ही। इसके लिए अक्षत निमंत्रण संघ का अब तक का सबसे बड़ा संपर्क अभियान होगा। लोकसभा चुनाव से पहले राम मंदिर और राष्ट्रवाद का संदेश लेकर राष्ट्रीय स्वयंसेवक संघ ने घर घर दस्तक देनी शुरू कर दी है। संघ ने अपने संगठनों के जरिए करीब 12 करोड़ से ज़्यादा परिवार तक पहुंचने का लक्ष्य तय किया है। घर घर अक्षत निमंत्रण देने के साथ ही लोगों का नाम, पता और फोन नंबर भी नोट किया जा रहा है। जाहिर है लोकसभा चुनाव के साल में ये अभियान बहुत अहम होने जा रहा है। संघ का अब तक का सबसे बड़ा संपर्क अभियान अक्षत वितरण के साथ शुरू हो गया है। गांवों और शहरों के मोहल्ले में संघ और वीप के कार्यकर्ता घर घर जाकर लोगों को अक्षत देकर निमंत्रण दे रहे हैं। मगर उसके साथ ही कार्यकर्ताओं को खास तौर पर घर के मुखिया का नाम, पता और फोन नंबर नोट करने का भी निर्देश किया गया है। वैसे तो इस काम में संघ के सभी अनुसांगिक संगठनों को लगाया गया है, मगर मंदिर आंदोलन की अनुवाई करने वाले विश्व हिंदू परिषद यानी विहिप और विहिप के युवा संगठन बजरंग दल के साथ संस्कार भारती, किसान भारती और विद्यार्थी परिषद जैसे संगठनों को भी लगाया गया है। इस लोकसभा चुनाव से पहले अनौपचारिक फीडबैक जुटाने के अभियान के तौर पर भी देखे जा रहे हैं। उसी के तहत गुजरात राज्य के अरवल्ली जिला में भी संघ के कार्यकर्ताओं ने गांव गांव जाकर सभी परिवार के मिलकर अक्षत पहुंचाने का कार्य कर रहे हैं। सीनियर चीफ ब्यूरो हिमांशु व्यास के साथ रिद्धि सोलंकी, उज्जवल भारत न्यूज, अरवल्ली। सियावर रामचंद्र की जय। भगवान श्री राम भगवान आज द्वापर त्रेता अने कलयुग आज पण राम भगवान साक्षात छे અને એમનું નિવાસસ્થાન બાબરી મસ્જિદ તરીકે ત્યાં સ્થપાઈ ગયું હતું, જે પાછું આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નવું ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, જે આપણા માટે આનંદદાયક છે। અને એમને પધરામણી જ્યારે થવાની છે નવા મંદિરમાં, ત્યારે આપણે જોઈએ છીએ તેમ કે અહીં પૂરા ભારત દેશમાં સંઘ દ્વારા અક્ષત એટલે ચોખા ઘરે ઘરે મોકલવામાં આવ્યા છે, જે એક પ્રસાદ સ્વરૂપે છે। આપણા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રાજપુર ગામથી એ અક્ષત આવ્યા હતા। ત્યાંથી દરેક ગામોમાં 15 ગામોમાં વિભાજિત કરવામાં આવ્યા અને એ અક્ષત ઘર ઘર સુધી પહોંચે અને ભગવાન રામની એક પ્રસાદ સ્વરૂપે પહોંચે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। સરસ આયોજન છે, સુંદર આયોજન છે, જેનાથી ઘણો જ ભક્તોમાં પણ આનંદ ઉત્સાહ જોવા મળે છે અને સર્વ હિન્દુ ભાઈઓ બહુ જ ખુશ છે। અને આ ભવ્ય રામ મંદિર 22 તારીખે બનવા જઈ રહ્યું છે, એક આપણા માટે ગર્વની બાબત છે। જય શ્રી રામ, જય શ્રી રામ। સુસુદિયા કરણસિંહ છગનસિંહ, ભગવાન રામ અયોધ્યાથી 12 વર્ષ વનવાસ ગયા અને રાવણનો ધ્વંસ કરી જ્યારે પાછા પધાર્યા ત્યારે અયોધ્યામાં દિવાળીની ઉજવણી કરી લોકોએ હર્ષવેર ઉલ્લાસ સાથે આનંદ કર્યો હતો, તેવો જ આનંદ બાબરી મસ્જિદ ધ્વંસ થયા પછી, ન્યાયપાલિકાના ન્યાય પછી, 5000 વર્ષ પછી આજે રામલલ્લા પોતાના રાજમહેલમાં અને મંદિરમાં પોતે બિરાજમાન થવાના છે। તારીખ 22મી એ દિવસે ત્યાં રામલલ્લા બિરાજમાન થશે અને એ દિવસે આપણે સૌ આપણા ઘેર બેઠો હર્ષભેર ઉલ્લાસથી આપણે આપણા ઘેર રોશની કરીએ, દીવા કરીએ, ભજન કરીએ, કીર્તન કરીએ અને એ રીતે આપણે રામલલ્લાને અને નવી ફરીથી દિવાળીની આપણે ઉજવણી કરીએ એવી આપ સૌને મારી નમ્ર વિનંતી। 22 જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણા માટે એક લાવો છે, ત્યારે આપણા ભગવાન શ્રી રામલલા જ્યારે પોતે અજમાન હોય ત્યારે અમારા જ્યારે આપણા ધાર્મિક પરંપરા પ્રમાણે કોઈ બી ધાર્મિક ઉત્સવ હોય ત્યારે એને કોઈ બી અનુષ્ઠાન હોય ત્યારે એના નિમંત્રણ માટે અક્ષત
નો ઉપયોગ થતો હોય છે. તો આજે પૂરા અમારા રાજપુર રામદેવજી મંદિરથી અમે અહીંયા અક્ષત ચોખા લઈને અમે અમારા મહાદેવ ગ્રામના હનુમાનજી મંદિરમાં આવી અને ઘેર ઘર સુધી વિતરણ કરીશું એ અને 550 વર્ષની જે આપણે જે ઇંતજાર કર્યો છે એ ઇંતજાર પૂરો થશે.